અહીંને આપણે વિષય ગુજરાતી ધોરણ 6 ની અંદર એકમ નંબર 4 એટલે કે આપણો પાઠ રવિશંકર મહારાજ એમના જીવન ચરિત્ર વિશે જે લેખક શ્રી ધીરુભાઈ પરીખે લખેલું છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, નોટ પેન સાથે રાખજો અને પાઠ્યપુસ્તક પણ સાથે રાખજો. આજે આપણે રવિશંકર મહારાજ જે છે એમના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે ધીરુભાઈ પરીખે લખેલું જે એમનું જીવન ચરિત્ર છે રવિશંકર મહારાજનું એ કેવા પ્રકારનું છે, એમનું જીવન કઈ રીતે વીત્યું, એમનું પૂર્ણ જીવનનો પરિચય જે આપણને કરાવે કોઈ પણ એક જ વ્યક્તિ ઉપર એક જ એકાંકી અથવા નવલકથા લખાયેલી હોય અથવા તો જીવન ચરિત્ર હોય એનું તો એનું સંપૂર્ણ જીવનની વાત હોય તો એને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. અહીંયા માત્ર એક જ વ્યક્તિ રવિશંકર મહારાજ એ એક જ વ્યક્તિનું અહીંયા માત્ર જીવન ચરિત્ર છે. તો આપણે રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર જોવાનું છે. તો એ પહેલા આપણે આપણા લેખક શ્રી જે એના લેખક ધીરુભાઈ પરી એનો આપણે પહેલા પરિચય મેળવીએ. તો ચાલો મિત્રો તૈયાર થઈ જજો કે લેખક પરિચય મેળવવા આપણે પહેલા તો લેખકનું પૂર્ણ નામ લખીશું. લેખક પરિચય લેખકના પરિચયની અંદર આપણે પહેલા એમનું તો નામ જોવાનું છે. તો લખીએ એમનું નામ. તો એમનું પૂર્ણ નામ છે ધીરુભાઈ ઈશ્વર લાલ પરીખ. એમનું પૂર્ણ નામ બાળકો શું છે? ધીરુભાઈ ઈશ્વર લાલ પરીખ. આ તેમનું પૂર્ણ નામ છે. આગળ જોઈએ તો કે એમનું જન્મ સ્થળ, પેલા જન્મ તારીખ જોઈ લઈએ. જન્મ તારીખ, તો જન્મ તારીખ ની અંદર 31/8/1933 કઈ છે? 31/8/1933 31/8/1933 ના રોજ તેમનો જન્મ થયો હતો. જન્મ સ્થળ ની વાત કરીએ તેમના, તેમનું જન્મ સ્થળ તો તેમનું જન્મ સ્થળ વિરમગામ છે જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. જિલ્લો અમદાવાદ, આ અમદાવાદ જિલ્લાનું જે વિરમગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો. આગળ જોઈએ એમની માહિતીની અંદર તો આ જે કૃતિ આપણી છે રવિશંકર મહારાજ એનો સાહિત્ય પ્રકાર આપણે લખીએ, ઉપર લખેલો છે છતાં પણ આપણે અહીંયા લખીશું. તો સાહિત્ય પ્રકાર છે આશા એટલે સાહિત્ય અને પ્રકાર તો લખેલો જ છે એટલે સાહિત્ય પ્રકાર શું છે? જીવન ચરિત્ર. અહીંયા રવિશંકર મહારાજ નું જીવન ચરિત્ર ની સંપૂર્ણ વાત છે. આગળ જોઈએ તો ધીરુભાઈ પરીખ ની થોડીક મહત્વની જે કૃતિઓ છે આપણે તેના વિશે વાત કરીએ. તો લખશું સાહિત્ય કૃતિઓ. હવે તમે સમજી ગયા હશો સા એટલે સાહિત્ય અને કૃતિઓની વાત. તો એમની થોડી કૃતિઓ જોઈએ. તો પેલા જોઈએ એમના વાર્તા સંગ્રહ. શું જોશું આપણે? પેલા
વાર્તા સંગ્રહ. તો એમના વાર્તા સંગ્રહની અંદર જોઈએ તો કે કંટકની ખુશ્બુ, કેની ખુશ્બુ? કંટકની ખુશ્બુ. કંટક એટલે કાંટા, એ પણ સુગંધ આપે છે એવી આ વાર્તાની અંદર વાત કહેવામાં આવી છે. તો આ હતો તેમનો વાર્તા સંગ્રહ. હવે થોડા કટાક્ષ ઉપર જે એમને કૃતિ લખેલી છે એટલે કે કટાક્ષ કૃતિ એની વાત છે. તો કે કટાક્ષ કૃતિની અંદર એમને કાવ્યો લખેલા છે એટલે કટાક્ષ કાવ્યો લખશું આપણે. તો એમના કટાક્ષ કાવ્યો કયા છે તો એની વાત કરી. માણસને નથી ઉગતી ડાળીઓ, કયું છે? માણસને નથી ઉગતી, માણસને નથી ઉગતી ડાળીઓ. અહીંયા તેની વાત કરવામાં આવેલી છે, માણસને નથી ઉગતી ડાળીઓ. આ શું છે તો કે એમનું કટાક્ષ કાવ્ય. આગળ જોઈએ છપ્પા શૈલીના થોડાક એમને કાવ્યો લખેલા છે તેની વાત કરીએ. તો અહીંયા આપણે લખીશું છપ્પા શૈલી. છપ્પા શૈલી એટલે કે છપ્પાની અંદર નાનકડું એવું કાવ્ય હોય જેને ટૂંકમાં ઘણું બધું કહી દીધેલું હોય. એવા કાર્યોની અંદર જોઈએ તો આચાર્ય અંગ, આચાર્ય અંગ, અધ્યાપક અંગ, અધ્યાપક અંગ. આગળ જોઈએ તો બીજો એક એમનો આવો છપ્પા શૈલીનો કાવ્ય સંગ્રહ છે જેનું નામ છે વિદ્યાર્થી અંગ. શું છે નામ? વિદ્યાર્થી અંગ. અને હજી એક છે અગન પચીસી. જે કાવ્ય શૈલી છપ્પા શૈલી છે તે ખૂબ જ પ્રસિદ્ધ અને તેમની મહત્વની કૃતિ છે, તે ખૂબ જ ખ્યાતનામ પામેલી છે. તેનું નામ છે અગન પચીસી. શું નામ છે? અગન પચીસી. આ ચારે ચાર છપ્પા શૈલી ઉપર લખાયેલી સરસ મજાની કૃતિઓ તમે જુઓ કેવો મેળ આવે છે. આચાર્ય અંગ, અધ્યાપક એટલે શિક્ષક અંગ અને વિદ્યાર્થી અંગ, કેવો સરસ મજાનો મેળ છે ને આ ત્રણેય કૃતિઓનો. એવી જ રીતના છેલ્લે અગન પચીસી એ છપ્પા શૈલી છે તે ખૂબ જ ખ્યાતનામ પામી છે. આગળ વાત કરીએ બાળ મિત્રો તો હાઇકુ સંગ્રહની થોડીક વાત કરીએ. જેનું બંધારણ 5-7-5 હોય છે એ હાઇકુ સંગ્રહ આપણે જોઈએ. હાઇકુ સંગ્રહ તો હાઇકુ સંગ્રહ ની અંદર આપણે વાત કરીએ તો આગિયા એમનો ખૂબ જ પ્રસિદ્ધ પામેલો હાઇકુ નો સંગ્રહ છે. કયો? આગન આગિયા. હાઇકુ સંગ્રહ ખૂબ જ પ્રસિદ્ધ પામેલા એવી બે કૃતિઓ, એક તો હાઇકુ શૈલી ઉપર આગિયા અને છપ્પા શૈલી ઉપર અગન પચીસી. આ જે છે એ અને આ બેને કૃતિઓ ખૂબ જ ખ્યાતનામ પામી છે ધીરુભાઈ પરીખની. આપણે આગળ જોઈએ તો કાવ્ય સંગ્રહ પણ એક છે એમનો, એ અહીં લખીશું આપણે કાવ્ય સંગ્રહ. તો આ કાવ્ય સંગ્રહની વાત કરીએ તો એનું નામ છે ઉઘાડ. શું નામ છે? ઉઘાડ. આ જે છે એ તેમનો કાવ્ય સંગ્રહ છે ઉઘાડ નામે. આગળ વાત કરીએ તો તેમને સાહિત્ય સર્જન ક્યાંથી શરૂ કર્યું તેની થોડી વાત કરીએ. તો કે સાહિત્ય સર્જનની શરૂઆત તેમને ક્યારથી લખવાનું શરૂ કર્યું અને કઈ કૃતિથી લખવાનું શરૂ કર્યું એના વિશે માહિતી જોઈએ. તો એમાં જોઈએ તો પહેલું રુદન થી એમને લેખન કાર્ય શરૂ કર્યું. કઈ કૃતિથી? એનું આપણે નામ લખીશું. એનું નામ છે પહેલું રુદન.
પહેલું રુદન થી લેખન કાર્ય શરૂ કરનાર. પહેલું રુદન થી એમને લેખન કાર્યની શરૂઆત કરી હતી. જ્યારથી તેઓ લેખકના વ્યવસાયમાં જોડાયા છે ત્યારથી તેમને પહેલું જ્યારે લેખન શૈલી શરૂઆત કરી લખવાની એ પહેલું રુદન છે. આગળ જોઈએ તો કે એ અમુક સામયિકોના તંત્રી પદે પણ રહ્યા છે. તો આપણે એની નોંધ કરીએ કે કયા સામયિક ની અંદર તેઓ તંત્રી પદે રહ્યા છે. તો ચાલો જોઈએ. તો સામયિકોના તંત્રી, સામયિકો ના તંત્રી અહીંયા લખેલું છે. એમાં જોઈએ તો કુમાર તેમજ કવિલો કઈ છે? બે સામયિકો, કુમાર તેમજ કવિલો. કુમાર તેમજ કવિલો આ બે જે સામયિકો છે એના તંત્રી પદે રહી ચૂક્યા છે. કોણ? આપણા લેખક શ્રી ધીરુભાઈ ઈશ્વરલાલ પરી. તો આ બે સામયિકોના તંત્રી પદે પણ તેઓ રહ્યા છે. આગળ વાત કરીએ તો અહીંયા આ પાઠની અંદર આપણા લેખક શ્રી ધીરુભાઈ પરીખે રવિશંકર મહારાજનું જીવન ચરિત્રનું આલેખન કર્યું છે. બાળ મિત્રો, એક વખત આપણે ફરીથી લેખક પરિચય વિસ્તૃત રીતે જોઈ લઈએ અને સાથે સાથે તમે નોંધ પણ કરતા રહેજો નોટબુકની અંદર. જોઈએ, અહીંયા લેખક પરિચય આપેલો છે. લેખક નામ, પૂરું નામ છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરી. જન્મ તારીખ છે 31/8/1933 ના રોજ તેમનો વિરમગામ ખાતે, અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે તેમનો જન્મ થયો હતો. સાહિત્ય પ્રકાર જોઈએ તો સાહિત્ય પ્રકાર જીવન ચરિત્ર જે રવિશંકર મહારાજ છે એ પાઠ લખેલો છે. સાહિત્ય કૃતિઓની અંદર જોઈએ તો પેલા વાર્તા સંગ્રહ આવે છે. કંટકની ખુશબુ એ એમનો વાર્તા સંગ્રહ છે. કટાક્ષ કાવ્યોની અંદર જોઈએ તો માણસને નથી ઉગતી ડાળીઓ, એટલે કે માણસને ડાળીઓ વૃક્ષોની જેમ ઉગતી નથી એની વાત છે. આગળ વાત કરીએ છપ્પા શૈલીના કાવ્યોની તો આચાર્ય અંગ, અધ્યાપક અંગ, વિદ્યાર્થી અંગ, અગ્ન 25 આ તેમના છપ્પા શૈલીના કાવ્યો છે. એમાંથી અગ્ન 25 ખૂબ જ પ્રસિદ્ધ ખ્યાતનામ પામેલ છપ્પા શૈલીનું કાવ્ય છે. આગળ જોઈએ તો હાઈકુ. તો હાઈકુની અંદર આજ્ઞા નામનો જે એમનો હાઈકુનો સંગ્રહ છે તે ખૂબ જ પ્રસિદ્ધ પામ્યો છે. તો અહીં તેમની પ્રસિદ્ધ પામેલી, ખૂબ જ ખ્યાતનામ પામેલી કેટલી કૃતિઓ તો બે છે. એક અગ્ન 25 અને બીજી આજ્ઞા. આ બે તેમની ખૂબ જ ખ્યાતનામ પામેલી કૃતિઓ છે. તો આના ઉપર તમારે આ રીતે અંડરલાઈન કરવાની છે, કારણ કે આ જેટલી અંડરલાઈન મેં કરેલી છે એ ખૂબ જ આમ તો અગત્યની છે, પણ એના કરતા વિશેષ આ થોડી વધારે અગત્યની છે પરીક્ષાની દ્રષ્ટિએ. કાવ્ય સંગ્રહ જોઈએ તો ઉઘાડ, એમનો એક જ કાવ્ય સંગ્રહ છે જેનું નામ છે ઉઘાડ, એ એમને લખેલો છે. એની અંદર દરેક કૃતિઓ સમાયેલી હશે. અન્ય ક્યાંથી અને કઈ કૃતિ દ્વારા લેખન કાર્ય શરૂ કર્યું, કઈ કૃતિ દ્વારા એ તમને આપેલું છે. પહેલું રુદનથી લેખન કાર્યની તેમને શરૂઆત કરી હતી. આને પણ તમારે અંડરલાઈન કરવાની છે, કારણ કે આ તેમની જ્યારે તેમને લેખન કાર્ય શરૂ કર્યું ત્યારે પહેલી કૃતિ કઈ લખી હતી, આવો પ્રશ્ન જ્યારે તમને પૂછાશે બાળકો ત્યારે તમારે તરત યાદ આવશે કે પહેલું રુદન એ તેમની પ્રથમ કૃતિ લેખન કાર્ય દરમિયાનની છે. અને તમને એવું પૂછે કે અહીંયા સામયિકોના તંત્રી પદે કયા બે સામયિકોના તંત્રી પદે ધીરુભાઈ પરીખ રહેલા હતા, તો તમારે આમાં પણ અંડરલાઈન કરવાની છે. ધીરુભાઈ, કુમાર અને કવિલોક નામના સામયિકોની અંદર તંત્રી પદે રહ્યા હતા. તો આ થઈ એમના પરિચયની વાત.
આપણે અહીંયા વિસ્તૃત રીતે ધીરુભાઈ ઈશ્વરલાલ પરી એમનો પરિચય મેળવ્યો. હવે જોઈએ કે આ રવિશંકર મહારાજના જીવન ચરિત્રની તેમને કેવી કેવી વાતો આ પાઠની અંદર આલેખેલી છે, તો એની આપણે પહેલા પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. તો રવિશંકર મહારાજ એમનું નામ ખરેખર રવિશંકર વ્યાસ છે. ગુજરાતના અને ભારતીય સ્વતંત્રીય સેનાની અને સમાજ સુધારક કોણ? રવિશંકર મહારાજ છે. તો કે રવિશંકર મહારાજ એ કોણ હતા? તો કે આ વ્યક્તિ જે છે એ ગુજરાત ભારતીય તેમજ સમાજ સુધારક એટલે કે ભારતીય સ્વતંત્ર સેનાની હતા. આ તેમને ભારત દેશ પ્રત્યે જે લાગણી હતી તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. પછી બીજું કે તેઓ સમાજ સુધારક હતા. તેઓ એક પ્રખર સમાજ સુધારક હતા રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજની અટક જોઈએ તો રવિશંકર મહારાજ એમની અટક નથી, એમને મળેલું બિરુદ છે. પણ અહીંયા મહારાજ રવિશંકર વ્યાસ તેમની શું છે? અટક. શું છે? અટક. રવિશંકર વ્યાસ તેમની અટક છે. એમના પિતાનું નામ પિતાંબરભાઈ વ્યાસ હતું. આગળ જોઈએ તો તેમણે સમાજ ઉપયોગી ઘણા બધા કાર્યો કર્યા છે, એટલે તેમને રવિશંકર મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. જો આ તેઓ પ્રખર સમાજ સુધારક હતા અને સમાજ માટેના ઘણા બધા ઉપયોગી કાર્યો કર્યા, તેથી તેમને રવિશંકર મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો તેમનો થોડો પરિચય મેળવી લઈએ. મૌખિક 25 ફેબ્રુઆરી 1884 રોજ તેમનો ખેડા જિલ્લાના રજુ ગામની અંદર તેમનો જન્મ થયો હતો. એમનો મૃત્યુની વાત કરીએ તો 1 જુલાઈ 1984 અંદર બોરસદ ગામે તેમનું મૃત્યુ 100 વર્ષની વયે થયું હતું. સાંભળજો, 100 વર્ષની વય સુધી જીવનારા સ્વતંત્ર સેનાની કોણ? તો એમાં નામ આવશે રવિશંકર મહારાજ. કેટલા વર્ષ સુધી? 100મું વર્ષ ચાલુ હતું અને તેઓ મૃત્યુ પામ્યા. 100 વર્ષ સુધી જીવન જીવ્યા. 100 વર્ષ સુધીનું જીવન જીવનાર સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક કોણ છે? તો એ છે રવિશંકર મહારાજ. તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમને યાદ રહેવું જોઈએ. આગળ વાત કરીએ તો તેમના પિતા એટલે કે પિતાંબર વ્યાસ તેમના પિતાનું નામ શું છે? તો કે પિતાંબર વ્યાસ. આમ તો પિતાંબર શિવરામ વ્યાસ આ તેમના પિતાનું નામ છે. માતાનું નામ જોઈએ. માતા એમના પિતાનું નામ પિતાંબર શિવરામભાઈ વ્યાસ, એમની માતાનું નામ નાથીબા પિતાંબર વ્યાસ. હવે આપણે તેમના જીવન સાથી એટલે કે પત્નીનું નામ જોઈએ. પત્ની એમના પત્નીનું નામ સુરજબા રવિશંકર વ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, જો એમના પિતાનું નામ પિતાંબર શિવરામભાઈ વ્યાસ, માતાનું નામ નાથીબા પિતાંબર વ્યાસ,
અને પત્નીનું નામ સુરજબા રવિશંકર વ્યાસ, એ એમના પત્નીનું નામ છે. હવે આપણે એમના જીવન વિશે વાત કરીએ તો તેઓ મહાત્મા ગાંધીના અને સરદાર વલ્લભભાઈ પટેલની શરૂઆતમાં, તેઓ શરૂઆતના કાળમાં એટલે કે જ્યારે સ્વતંત્ર સેનાની અંદર જોડાયા ત્યારે શરૂઆતના કાળની અંદર તેઓ તેમના અંતવાસી તરીકે રહ્યા હતા. કયા તરીકે? તો કે અંતવાસી એટલે કે તેમની સાથે સતત રહેવું અને એમનો સહવાસની અંદર રહીને એટલે કે એમના કાર્યોની દેખરેખ રાખવી, આને અંતવાસી કહેવામાં આવે છે. પછી એક એવી વાત છે કે એક દશકાની વાત છે, 1920 થી 1930, આ એક દશકાની અંદર 1920 થી 1930 આપણે તેમના એક દશકાની વાત કરી લઈએ રવિશંકર મહારાજની, કે આ દરમિયાન તેઓ કયા કાર્ય સાથે જોડાયેલા હતા. તો રવિશંકર મહારાજ એ 1920 થી 1930 ના દશકા એટલે કે આ 10 વર્ષ, કેટલા વર્ષ? 10 વર્ષ સુધીના ગાળાની અંદર તેમણે નરહરિ પરીખ અને મોહનલાલ પંડ્યા સાથે રહીને એમના સહયોગી બન્યા, એટલે કે એમની સાથે ફરીથી જોડાય છે. કેમાં? તો કે ગુજરાતમાં ભારતીય સ્વતંત્ર સંગ્રામનું આયોજન કરવા માટે. હવે તેઓ સ્વતંત્ર સંગ્રામની અંદર જોડાઈ ગયા છે, ભારતને આઝાદી અપાવવાની છે, એમાંથી ગુજરાતને પણ મુક્ત કરવાનું જ હતું, પણ ભારતીય સ્વતંત્ર સેનાની કહેવા છે. કારણ કે એઓ નરહરિ પરીખ અને મોહનલાલ પંડ્યા આ બંને સાથે આ 10 વર્ષ દરમિયાન ભારતને સ્વતંત્ર કેમ કરાવવું એના આયોજનમાં તેઓ જોડાયા હતા. કોણ? રવિશંકર મહારાજ. આગળ જોઈએ તો રવિશંકર વ્યાસનો જન્મ એમની આખી જે એકમ દશક સુદ વદ શું હતી તેનો આપણે પરિચય મેળવીએ. તો રવિશંકર મહારાજનો જ્યારે જન્મ થયો ત્યારે 14 ફેબ્રુઆરી વિક્રમ સંવત 1940 ચાલતી હતી. ધ્યાન રાખજો, હું કેની વાત કરી રહ્યો છું? તિથિની. તો તિથિ વિક્રમ સંવત 1940. મહાવદ 14ના દિવસે રઢુ ગામમાં તેમનો ઔદિત્ય બ્રાહ્મણના ઘરે તેમનો જન્મ થયો હતો. તેઓ કેવા બ્રાહ્મણ હતા? તો કે અહીંયા લખેલું છે, રવિશંકર મહારાજ જે છે એ ઔદિત્ય બ્રાહ્મણ. આ નાતિના તેઓ બ્રાહ્મણના ઘેરે તેમનો જન્મ થયો હતો, એ યાદ રાખવાનું છે. અને ક્યારે? તો કે વિક્રમ સંવત 1940. ક્યારે? વિક્રમ સંવત 1940. મહાવદ 14. મહાવદ 14 ના દિવસે તેમનો જન્મ થયો હતો. આગળ જોઈએ તો એમનું સમગ્ર જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું. કેમાં? તો કે સમાજ ઉપયોગી. આપણે આગળ જોયું તો કે સમાજની સેવા કરવામાં પોતાનું સંપૂર્ણ જીવન વ્યતીત કરી દે છે. અને તેઓ ને અલગ અલગ આ સમાજ જીવનમાં તેમણે પોતાનું જીવન વ્યતીત કર્યું, તેથી લોકોએ તથા ઘણા બધા કવિઓએ તેમને અવનવા બિરુદો આપ્યા છે, એમને ઉપનામો આપ્યા છે. તો એની વાત કરીએ આપણે તો કે એમને સતત ચાલતા રહેનાર સાચા સંત કહ્યા છે. પહેલું બિરુદ કયું છે? સતત ચાલતા રહેનાર સાચા સંત. બિરુદની વાત કરીએ, બિરુદો તો એમને બિરુદો કયા મળેલા છે? પહેલું બિરુદ એનું નામ લખીએ, સતત ચાલતા રહેનાર સંત. સતત ચાલતા રહેનાર સંતનું બિરુદ તેમને પહેલું મળ્યું છે. બીજું બિરુદની આપણે વાત કરીએ તો કે મુઠ્ઠી ઉચેરો માનવી. બીજું બિરુદ કયું મળેલું છે? તો કે મુઠ્ઠી ઉચેરો માનવી. મુઠ્ઠી ઉચેરો
માનવી, આ તમને બીજા પ્રકારનું બિરુદ મળેલું છે. તો કે આ જે મુઠ્ઠી ઉચેરો માનવી જે છે એ એક એવો માનવી કે જેને પોતાના જીવન માત્ર સેવામાં જ સમર્પિત કરી દીધું. આગળ જોઈએ તો કે કરોડપતિ ભિખારી નામનો તેમને એક બિરુદ મળેલું છે. કરોડપતિ ભિખારી, હવે આ બિરુદ કેમ મળ્યું છે? તો કે તેઓ પૈસાની બચત કરતા, કરકસર કરતા, પૈસા બહુ વાપરતા નહીં, એટલે તેમને એક એવું બિરુદ મળ્યું કે કરોડપતિ ભિખારી. હવે બચત કરવી એ સારી વાત છે, પણ અહીંયા આ બિરુદ તેમને લોકો દ્વારા મળેલું છે. આગળ વાત કરીએ તો કે મુખ સેવક નામનું પણ એમને એક બિરુદ મળેલું છે. કયું બિરુદ? મુખ સેવક. મૂંગા મોહે સેવા કરનાર, ચૂપચાપ માત્ર સેવા સેવા અને સેવા આપનાર, એને આપણે મુખ સેવક કહીએ છીએ. કઈ પણ વધારાનું બોલ્યા વગર, કઈ પણ વધારાનું કહ્યા વગર માત્ર સેવા જ કરવી, એને મુખ સેવક કહેવામાં આવે છે. આગળ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીએ તેમને શું કહ્યા છે? તો માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણીએ તેમને માણસાઈના દીવા કહ્યા છે. શું કહ્યા છે? માણસાઈના દીવા. આમ તેમને ઘણા બધા બિરુદો મળેલા છે. લોકો દ્વારા તેમને મહારાજનું બિરુદ મળેલું છે. આ બિરુદ કોના દ્વારા મળેલું છે? તો કે લોકો દ્વારા. આ પણ આપણું એક બિરુદનું નામ જ છે. આગળ જોઈએ તો એમને આવા અવનવા ઘણા બધા બિરુદોથી નવાજવામાં આવે છે. હજી એક બિરુદ છે, એનું નામ છે બોરિંગ વાળા મહારાજ. બોરિંગ વાળા મહારાજ. અલગ અલગ પ્રકારના બિરુદો તેમણે ધારણ કર્યા છે, એ આપણે પાઠની અંદર કેવી રીતે ધારણ કર્યા છે એ જોવાનું જો છેક છે. આ તો થઈ એમના બિરુદની વાત. નાની ઉંમરથી તેઓ ગાંધીજીના પ્રભાવમાં આવી ગયા હતા, એટલે કે ગાંધીજી સાથે તેમને નાની ઉંમરથી એમને મન લાગી ગયું હતું, તેથી સમાજ સેવા કરવા માટે તેઓ તેમની સાથે જોડાયા. અને આમ તેમને ઘર, યજમાન વૃત્તિ, તેમનો વિદેશી કપડાં એવા દરેક વસ્તુનો ત્યાગ કરીને તે ગાંધીજી સાથે સેવામાં જોડાઈ જાય છે. અને બહારવટીયાઓને સુધારવાનું કામ પણ તેઓ કરે છે. બહારવટીયાઓ એટલે કે ગુંડાઓ. હવે જે આ ગુંડાઓ હોય, લૂંટેરાઓ હોય, તે કેવા હોય? ખૂંખાર હોય. તેમનેથી કાચા પોચા હૃદયનો વ્યક્તિ હોય તો એના પાટીએ તો તરત બેસી જાય. હવે એવા વ્યક્તિઓને કોતરો કોતરોમાં, જંગલોમાં, પહાડોમાં ભમી ભમીને તેમને મળીને તેમને ગાંધીને વાત કરતા, દેશને સ્વતંત્રતા અપાવવાની વાત કરતા, અને બધા જ બહારવટીઓને સાચું બહારવટીઓ ખેડવા માટે કહેતા કે તમે જે લૂંટફાટ કરો છો એના કરતા તમે આપણા જ ભારતને આઝાદી અપાવવામાં થોડી મદદ કરો. તમે જે આપણા જ માનવીઓને લૂંટો છો એવું ન કરશો, એટલે કે સાચું બહારવટીઓ ખેડો અને ભારતને સ્વતંત્ર અપાવવામાં મદદ કરો. આવી વાતો તે બહારવટીઓ સાથે રાતના અંધકારમાં એના પહેરવેશની અંદર, એમના ગુફાની અંદર બેહીને તેઓ વાત કરતા હતા. આગળ જોઈએ તો 1920 માં થયું એવું કે એક વખત તેમના પગરખા ચોરાઈ ગયા. હવે પગરખા ચોરાયા, એમના ચપ્પલ કોઈ ચોરી ગયું, એટલે તેમણે તો એવો નિર્ણય કર્યો કે આપણે પગરખા વિના તે આપણી યાત્રા શરૂ રાખવી. આ સમય દરમિયાન તેઓ ભૂદાન યજ્ઞની ચળવળમાં જોડાયા હતા, એટલે કે કોઈ પણ વગર પ્રકારના વાહન વગર માત્ર સાદાઈથી પૂરા દેશની આઝાદી માટે ભૂદાન યજ્ઞ કરવામાં વિનોબા દ્વારા આવેલ હતો, તેની અંદર પણ તેઓ જોડાયા હતા. આગળ જોઈએ તો ગ્રામ લોકોની સેવા કરવામાં પણ એ કોઈ દિવસ પાછી પાની ન કરતા. ગામડે ગામડે ઋતુગત તેઓ દરેક ગામડે ફરતા હતા, સાથે માત્ર લોટી અને દોરી, એક એમના કપડા માટેની થેલી, આટલી જ વસ્તુ તેઓ સાથે રાખતા. બાકીની વસ્તુઓનું શું કરતા હશે? તો એ ભીખ માંગી માંગીને, એટલે કે ભિક્ષા માંગવા માટે જતા હતા. અને જે ગામમાં જાય ત્યાંથી જે ભિક્ષા મળે તેમાંથી લઈને ખાવું, અને જેવું મળે તેવું, આને સાદું જીવન કહેવાય. ચરખો કાંતતા, એમાંથી પોતાના શર્ટ કે જાતે બનાવતા, એને આપણે સ્વદેશી કાપડ કપડા કહીએ છીએ. કે આપણા જ
રૂની પૂણીમાંથી આપણું જ કપડું ખાદીનું બને એ કેવું સારું કહેવાય? તો કે ખાદીનું કપડા બનાવવા માટે કોને કહ્યું હતું? ગાંધીજીએ. તો બસ, રવિશંકર મહારાજ કોની સાથે જોડાયા હતા બાળકો? ગાંધીજી સાથે. તેમને કેવું જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો? તો કે સાદગી ભર્યું. બને છે એવું, એક ગામમાં જાય છે ત્યાં તેમની લૂંટી અને દોરી વારંવાર ખોવાઈ જતી હતી. તો એમને એવું કર્યું નક્કી કે હવે એક વખત પાણી પીવું અને પછી 24 કલાક સુધી પાણી ન પીવું અને માત્ર પ્રવૃત્તિ જ કરતા રહેવું. એ એમને એવું વિચારીને એ પોતાની યાત્રા શરૂ કરી દે છે. આમ ભારતીય રાજકારણની અંદર તેઓ પ્રવેશ કરે છે, સ્વતંત્ર ચળવળમાં ભાગ લે છે અને અમદાવાદમાં કોની જે કોમી હુલ્લડો ફાટી હતા એમાં તેઓ સરસ રીતે ભાગ ભજવ્યો હતો. દરેક વ્યક્તિને સમજાવવા જાય, જ્યાં કાપો જ્યાં મારો આવી ચીસો જ્યાં પડે છે એની અંદર તેઓ જતા હતા અને ત્યાં જઈને લોકોને સમજાવતા હતા. 1955 થી 1948 ના 3 વર્ષ દરમિયાન 71 વર્ષની ઉંમરે તેઓ ભૂદાન યજ્ઞમાં આ ચળવળમાં જોડાય છે અને 6000 કિલોમીટરની તેઓ પદયાત્રા કરે છે. માત્ર સાદું જીવન જીવીને લોકો પાસે ભિક્ષા માંગીને, મેં આગળ જેમ વાત કરી તેમ ભિક્ષા માંગીને તેઓ સાદું જીવન જીવીને આ 6000 કિલોમીટરની તેમને પદયાત્રા કરી હતી. આખા ભારત ભ્રમણ કર્યું હતું. પોતે એક પણ રૂપિયો વાપરતા ન હતા. મેં કહ્યું ને એ બચત કરતા હતા. તેથી તેમને કયું બિરુદ મળેલું હતું? કરોડપતિ ભિખારી. આમ જો 1 જુલાઈ 1984 ના દિવસે 100 વર્ષની ઉંમરે, કેટલા વર્ષની ઉંમરે? તેમને આગળ આપણે લખ્યું હતું કે 100 વર્ષની ઉંમરે તેમને શું થાય છે? અવસાન થાય છે. અને કયા ગામની અંદર? તો કે બોરસદ ની અંદર. આમ ભારત સરકાર તેમના માનમાં 1984 થી એક ટપાલ ઉપર જે ચોટાડાની ટિકિટ હોય એ ટિકિટ ઉપર તેમનો જે ચિત્ર છે તે છાપે છે. આમ જોઈએ તો જે વિકસિત જાતિ છે, જે જનકલ્યાણ માટે કામ કરે છે, એ ક્ષેત્રના વિશિષ્ટ જેને યોગદાન આપેલું છે તેમને રવિશંકર મહારાજ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. એ ગુજરાત સરકાર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ સન્માન આપવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણીએ તેમની નવલકથા માણસાઈના દીવા લખેલી છે અને તેમને બિરુદ પણ આપેલું છે. તો એવી જ રીતના પન્નાલાલ પટેલે એમના જીવન ઉપર આધારિત જીવ જેને જીવી જાણ્યું. કયું નામ? જેને જીવી જાણ્યું. પન્નાલાલ પટેલે 1984 માં એમના ઉપર એક નવલકથા લખી હતી. તો બાળ મિત્રો, આજે આપણે પાઠના લેખક અને પાઠમાં રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર કેવું હશે એની આપણે ચર્ચા કરી. વધુ આવતા દિવસની અંદર આવજો.